સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને સ્ટેનો જવાબ આપવા માટે બે એપ્રિલ સુધીનો સમય આપીએ છીએ અરજદારો આઠમી એપ્રિલ સુધી તેના પર પોતાનો અભિપ્રાય રજૂ કરી શકશે આ રીતે અમે આગામી સુનાવણી નવ એપ્રિલે કરીશું કેન્દ્રએ અગિયાર માર્ચે સીએ લાગુ કરવાની સૂચના જારી કરી હતી આ સાથે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા મળશે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આસામ કોંગ્રેસના નેતા દેવવ્રત શેખિયા આસામ જ્ઞાતિવાદી યુવા છાત્ર પરિષદ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આની સામે અરજી દાખલ કરવામાં આવી છે